गुड मॉर्निंग चिल्ड्रन, धोरण बे इंग्लिश ना पीरियड में आपने फरी मळीए छीए। प्रकरण एक एटले के चैप्टर वन लेटर्स, एमां पेज नंबर 10 सुधी आपने जोई गया छीए। छेल्ले आपने लास्ट में एम अने एन वाळू पेज कर्यु हतु, पेज नंबर 10। तो आजे तमारी चोपड़ी में पेज नंबर 11 खोलो। 11 एटले 11। આપણે ઇંગ્લિશમાં એબીસીડીની સાથે સાથે નંબર્સ પણ બોલતા શીખતા જવાના છે। ચાલો પેજ નંબર 11 એટલે કે 11। ઓ આ ગોળ મીંડુ કે ઝીરો કે શૂન્ય નથી, પણ શું છે? ઓ, ઓ ગુજરાતીમાં પણ ઓ જ કહેવાય ને। ઓક્સ, ઓ ફોર ઓક્સ, ઓ એક્સ, ઓક્સ એટલે બળદ। તો અહીંયા તમારે બાજુમાં ખાલી જગ્યા આપેલી છે ત્યાં પહેલી એબીસીડી અને બીજી એબીસીડીમાં ઓ લખવાનો છે, અહીંયા ગુજરાતીમાં ઓ લખવાનો છે। એની નીચે છે પી, પહેલી એબીસીડીનો પી અને બીજી એબીસીડીનો પી, બોલાય બંનેને સરખું, લખાય પણ સરખું, માત્ર લખવામાં થોડો ફરક છે। પી એટલે કે પ, પી ફોર પેરટ, પેરટ એટલે પોપટ, પી એ ડબલ આર ઓ ટી, પેરટ એટલે પોપટ, બરાબર। તો ચાલો આ પેજ ઉપર તમારે આ રીતે લખવાનો છે। પેજ નંબર 12 યાની 12 શું આપેલું છે? ક્યુ, શું છે? ક્યુ, ક્યુ એટલે કે ક્વ, ગુજરાતીમાં ક્વ અને ઇંગ્લિશમાં ક્યુ। ક્યુ ફોર ક્વિલ, શું બોલાય આને? ક્વિલ, ક્યુ યુ આઈ ડબલ એલ, ક્વિલ એટલે પીંછું, પક્ષીનું કોઈ પણ પક્ષીનું પીંછું હોય એને ક્વિલ કહેવાય। તો અહીંયા બાજુમાં ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સમાં ક્યુ લખવાનો છે અને અહીંયા ગુજરાતીમાં ક્વ લખવાનું છે। ચાલો એની નીચે જુઓ આર, શું આપ્યું છે? આર, પહેલી એબીસીડી અને બીજી એબીસીડીનો આર, તો આર એટલે કે ર, ને આર ફોર રેટ, આર એ ટી, રેટ એટલે ઉંદર। અહીંયા તમારે ખાલી જગ્યામાં પહેલી એબીસીડી અને બીજી એબીસીડી એટલે કે કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સમાં આર લખવાનું છે, બાજુમાં ગુજરાતીમાં ર લખવાનો છે। ધ્યાન એટલું જ રાખવાનું લખતી વખતે, જેટલી લીટીનો ઉપયોગ કરીને જે પણ લેટર્સ કે અક્ષર લખેલા હોય તમારે પણ તે જ લીટીનો ઉપયોગ કરીને લખવાનું છે। તો ચાલો આજે બાળકો આપણે પેજ નંબર 11 અને 12 શીખી ગયા, એટલે કે એ થી આર સુધી આજે આપણે શીખ્યા છીએ। આગળ કોઈનું બાકી હોય તો લખીને પૂરું કરજો અને મારી સાથે સાથે પીરિયડ જેમ જેમ ચાલે એમ દરરોજે દરરોજનું હોમવર્ક એટલે કે લેશન કરતા રહેવાનું, નહીંતર પછી એકસાથે ભેગું થઈ જશે। તો ચાલો આજે આપણે પેજ નંબર 11 અને 12 ઉપર શીખ્યા છીએ, તો બંને પેજ ઉપર સારા અક્ષરે તમારે લખવાનું છે।